નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુહુલાની ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને એની અંદર છે ચેપ્ટર નંબર 2 એટલે કે પ્રાણીઓમાં પોષણ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગની અંદર જઠર અને નાના આંતરડા વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ કે નાનું આંતરડું છે તે અત્યંત ગૂંચળામય અને 7.5 મીટર લાંબુ હોય છે. ત્યાર પછી આગળ જોઈએ કે તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે છે, સાથે સાથે તેની દીવાલ પણ રસોનો સ્ત્રાવ કરે છે, એ પણ આપણે જોઈ ગયા છીએ. તો યકૃત છે મિત્રો, એ યકૃત લાળાશ કરતા બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગમાં આવેલી ગ્રંથિ છે. આપણે યકૃત વિશે પણ માહિતી મેળવી ચૂક્યા છીએ. ત્યાર પછી આગળ કે તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. ત્રણ ગ્રંથિઓ છે મિત્રો આપણા શરીરની અંદર, લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. તો આ ત્રણેય ગ્રંથિમાંથી જે યકૃત ગ્રંથિ છે એ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે, એટલે કે જે યકૃત ગ્રંથિ છે મિત્રો એ પિત્તરસ ઉત્પન્ન કરે છે. આપણા શરીરની અંદર યકૃત નામની ગ્રંથિ શું ઉત્પન્ન કરે છે? તો કે પિત્તરસ ઉત્પન્ન કરે છે. અને આ પિત્તરસનો સંગ્રહ ક્યાં થતો હશે? તો કે પિત્તરસનો સંગ્રહ એ પિત્તાશયની અંદર થતો હોય છે. તો પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. તો આ પિત્તરસનું કાર્ય શું? તો કે આપણા શરીરની અંદર ચરબીના પાચન માટે. ત્યાર પછી આગળ જોયું હતું કે સ્વાદુપિંડ એ મોટી અને આખા બદામી રંગની ગ્રંથિ છે, જે જઠરની નીચે આવેલી હોય છે. સ્વાદુરસ, હવે સ્વાદુપિંડની અંદર ઉત્પન્ન થતો સ્વાદુરસ, તો કે સ્વાદુરસનું કાર્ય શું? તો કે સ્વાદુરસ જે છે એ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી પર કાર્ય કરી તેને સરળ ઘટકોમાં વિભાજિત કરે છે. સમજાવો મિત્રો, સ્વાદુરસનું કાર્ય શું? તો કે સ્વાદુરસ જે છે એ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી જેવા પદાર્થોને સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. હવે જોઈએ મિત્રો આગળ કે આ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી સરળ ઘટકોની અંદર ફેરવાય છે. તો કયા ઘટકોની અંદર એ ફેરવાય છે એના વિશે આપણે જોયું હતું. તો કે જે કાર્બોદિત છે એ ગ્લુકોઝમાં ફેરવાય છે. કે ગ્લુકોઝ શું થયું મિત્રો? કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે. ત્યાર પછી આગળ જોયું હતું કે ચરબી, તો કે ચરબી છે એ શેમાં ફેરવાશે? તો કે ચરબી છે એ ફેટી એસિડમાં ફેરવાશે. અને પ્રોટીન, પ્રોટીન છે એ એમિનો એસિડમાં ફેરવાશે. તો મિત્રો આ વસ્તુ આપણે આગળના ભાગની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. તો મિત્રો આ ભાગની અંદર આપણે નાના આંતરડામાં શોષણ વિશે આપણે અભ્યાસ કરીએ. નાના આંતરડામાં શોષણ, હવે આમાં આપણે જોઈશું કે પાચિત ખોરાક ધીમે ધીમે નાના આંતરડાની અંદર પ્રવેશ કરે છે અને ત્યાં એનું શોષણ થાય છે. તો કઈ રીતે શોષણ થાય છે અને એ નાના આંતરડાની અંદર અન્ય બીજા જે ઘટકો આવેલા છે એ શું ઉપયોગ, એટલે શું કાર્ય કરે છે ખોરાકની ઉપર, એના વિશે આપણે આમાં ચર્ચા કરીશું. તો જોઈએ મિત્રો, પેજ નંબર 17 ઉપર તમને ટોપિક આપેલો છે કે નાના આંતરડામાં શોષણ. તો જો કે હવે પાચિત ખોરાક નાના આંતરડાની દીવાલની રુધિર વાહિનીઓમાંથી પસાર થાય છે. સમજાણો મિત્રો, કે જે પાચિત ખોરાક છે એ પાચિત ખોરાક ધીમે ધીમે નાના આંતરડાની દીવાલની રુધિર વાહિનીમાંથી પસાર થાય છે. તો લખીએ કે હવે પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલની રુધિર વાહિનીમાંથી પસાર થાય છે.
તો આપણે કીધું કે હવે પાટી ખોરાક જે છે એ પાટી ખોરાક નાના આંતરડાની દિવાલની જે રુધિર વાહિનીઓ છે એ રુધિર વાહિનીમાંથી પસાર થાય છે, જેને શું કહેવામાં આવે છે મિત્રો? તો કે શોષણ કહેવામાં આવે છે, જે આપણા ટોપિકનું નામ છે. શોષણ, જેને શોષણ કહેવામાં આવે છે. શોષણ કોને કહેવાય? તો કે હવે જે પાટી ખોરાક છે એ પાટી ખોરાક નાના આંતરડાની દિવાલની અંદર જે રુધિર વાહિની આવેલી હોય છે એ રુધિર વાહિની માંથી પસાર થતો હોય છે, કે જેને શોષણ કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ મિત્રો કે નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે. સમજાવો મિત્રો, કે નાનું આંતરડું છે એ નાના આંતરડાની જે અંદરની દિવાલ છે એ અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે, જેને રસાંકુરો કહેવામાં આવે છે. તો અહીંયા પ્રશ્ન આવે છે મિત્રો, રસાંકુરો. પ્રશ્ન આવશે મિત્રો કે રસાંકુરો એટલે શું? તો લખીએ કે નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા પ્રવર્ધો જોવા મળે છે, જેને રસાંકુરો કહે છે. સમજાણો મિત્રો, કે નાના આંતરડાની જે અંદરની દિવાલ આવેલી હોય છે એ અંદરની દિવાલમાં આપણને હજારો આંગળીઓ જેવા, એટલે કે હજારો આંગળીઓ જેવા પ્રવર્ધો જોવા મળે છે, કે જેને રસાંકુરો કહેવામાં આવે છે. મિત્રો સ્વાધ્ય પોથીની અંદર પ્રશ્ન આવશે કે રસાંકુરો એટલે શું? તો તમે આ વ્યાખ્યા દ્વારા લખી શકો છો કે નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા પ્રવર્ધો જોવા મળે છે, કે જેને રસાંકુરો કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ મિત્રો કે શું તમે અનુમાન બાંધી શકો છો કે આ રસાંકુરોનો નાના આંતરડામાં શું ફાળો હશે? તો હવે તમે એવું અનુમાન કરી શકો કે જે આ રસાંકુરો નાના આંતરડાની દિવાલની અંદર આવેલા હોય છે તો આ રસાંકુરોનું કાર્ય શું હશે, એટલે કે એ શું કામ કરતું હશે? તો જોઈએ કે રસાંકુરો પાટી ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે. સમજાણું મિત્રો, કે રસાંકુરોનું કાર્ય શું? કે જે પાટી ખોરાકની જે શોષણ સપાટી છે એ શોષણ સપાટીમાં શું કરે છે? વધારો કરે છે. તો આ એનું કાર્ય થયું કે પાટી ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે. તો આ છે મિત્રો રસાંકુરોનું કાર્ય, કે પાટી ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે. હવે આગળ કે દરેક રસાંકુર પાસે તેની સપાટી નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું જાળું જોવા મળે છે. સમજાણું મિત્રો, કે જે દરેક રસાંકુર છે એ દરેક રસાંકુરની પાસે તેની સપાટી નજીક, એટલે કે તેની જે સપાટી હોય છે એ સપાટીની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું તમને જાળું જોવા મળે છે. હવે રસાંકુરોની સપાટી પાટી ખોરાકનું શોષણ કરે છે, એ તો આપણે કીધું કે રસાંકુરોની જે સપાટી હોય છે એ શું કરે છે? તો કે પાટી ખોરાકની શું કરે છે? શોષણ કરે છે. તો શોષાયેલ ખોરાક રુધિર વાહિનીઓ દ્વારા શરીરમાં વિવિધ અંગો સુધી પહોંચે છે. તો હવે આ રસાંકુરો દ્વારા શું થયું મિત્રો? તો કે પાટી ખોરાકનું શોષણ થયું. તો હવે આ ખોરાક શેના દ્વારા વિવિધ અંગો સુધી પહોંચે? તો કે રુધિર વાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. તો આપણે લખી શકીએ કે આ પાટી ખોરાક
રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. હવે જો આ પાચિત થયેલો ખોરાક છે, એ ખોરાક રુધિરવાહિનીઓ દ્વારા આપણા શરીરના અલગ અલગ અંગો સુધી પહોંચે છે. આગળ જોઈએ કે તે શરીર માટે ખૂબ જ પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે. આ ખોરાક ક્યાં વપરાય છે? તો કે આપણા શરીર માટે જે જરૂરી છે પ્રોટીન, અને પ્રોટીન જેવા પદાર્થો જે જરૂરી છે, તો એવા પદાર્થોના જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે. તો લખી શકીએ કે તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા ઘટકોના બંધારણ માટે જરૂરી છે. તે પ્રોટીન જેવા ઘટકોના બંધારણ માટે તે જરૂરી છે, જેને અભિશોષણ કહેવામાં આવે છે. તો લખી શકીએ અભિશોષણ કોને કહેવાય? કે જેને અભિશોષણ કહે છે. અભિશોષણ એટલે શું? સમજો મિત્રો કે તે શરીર માટે, એટલે કે જે પાચિત ખોરાક છે, પાચિત ખોરાક એટલે શું? તો કે તે પાચિત ખોરાક શરીર માટે જરૂરી પ્રોટીન જેવા ઘટકોના જટિલ ઘટકોના બંધારણ માટે જરૂરી છે, કે જેને અભિશોષણ કહેવામાં આવે છે. એટલે આવા જે ઘટકો છે પ્રોટીન જેવા, એવા ઘટકોનું જે બંધારણ થતું હોય, તો એ બંધારણ થાય છે એને શું કહેવામાં આવે છે? અભિશોષણ કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ કે કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજન દ્વારા તૂટે છે. સમજો મિત્રો કે આપણા આપણા શરીરની અંદર જે કોષો આવેલા હોય, કોષો વિશે માહિતી આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. તો કે આપણા શરીરની અંદર જે કોષો આવેલા હોય છે, એ કોષોની અંદર શું હોય છે મિત્રો? તો કે ખોરાકના ઘટકો, જેવા કે ગ્લુકોઝ. તો જો કે ગ્લુકોઝ જે છે, કોષોમાં રહેલો જે ગ્લુકોઝ છે, એ ઓક્સિજન દ્વારા તૂટે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે, જેને શક્તિ શુદ્ધિ પડતી હોય છે. જે ખોરાક અપાચિત અને વણસોયેલ છે, તે મોટા આંતરડામાં જાય છે. હવે જોઈએ મિત્રો, એક આકૃતિ દ્વારા સમજીએ કે આ કોષ છે. સમજો મિત્રો, હવે કોષની અંદર આ ખોરાકનો ઘટક એટલે કે ગ્લુકોઝ ગ્લુકોઝનો ઘટક છે. હવે આપણે જે શ્વસન ક્રિયા દરમિયાન ઓક્સિજન અંદર લઈએ છીએ, તે ઓક્સિજન સીધો આ ગ્લુકોઝને મળશે. એ ઓક્સિજન સીધો ગ્લુકોઝને મળશે અને આ જે ગ્લુકોઝનું કણ છે, તેનું શું કરશે? વિભાજન કરશે. એટલે કે જે ગ્લુકોઝ છે, એ ઓક્સિજન સાથે મળી અને એ તૂટવા લાગશે અને શું બનાવે છે મિત્રો ઓર્ડરની અંદર? તો કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી અને શક્તિ મુક્ત કરે, આ ત્રણ વસ્તુ બનશે. જ્યારે ગ્લુકોઝનું ઓક્સિજન દ્વારા વિઘટન થાય છે, એટલે કે ઓક્સિજન દ્વારા જ્યારે ગ્લુકોઝનું કણ તૂટશે, ત્યારે આ ત્રણ પ્રોડક્ટ આપણે મળે છે. એક તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ છૂટી પડતી હોય છે. હવે આગળ જોઈએ કે હવે જે વધેલો અપાચિત ખોરાક છે આપણા શરીરની અંદર, જે ખોરાકનું પાચન થયેલું નથી, એટલે કે જે અપાચિત ખોરાક છે, એ અપાચિત ખોરાક આપણા મોટા આંતરડાની અંદર દાખલ થાય છે. તો અત્યાર સુધી હતું મિત્રો નાના આંતરડા વિશે. તો અત્યારે આપણે કીધું કે અપાચિત ખોરાક મોટા આંતરડામાં જાય છે. હવે જે વધેલો અપાચિત ખોરાક છે, એટલે કે જેનું પાચન થયેલું નથી, એ ખોરાક ધીમે ધીમે આગળ ક્યાં જશે? તો કે મોટા આંતરડાની અંદર દાખલ થાય છે. હવે આપણે આગળ જોઈએ ટોપિક નંબર
કે મોટું આચરણ. હવે મોટા આચરણની અંદર શું ક્રિયા થતી હોય છે એના વિશે અભ્યાસ કરીએ. આગળનો ટોપિક છે મોટું આચરણ. હવે મોટા આચરણની અંદર ખોરાક ઉપર શું ક્રિયા થતી હોય છે એના વિશે આપણે અભ્યાસ આમાં કરીએ. તો મોટું આંતરડું એ નાના આંતરડા કરતા પહોળું અને ટૂંકું હોય છે. સમજાણું મિત્રો, ખાસ ધ્યાન રાખજો બંને વચ્ચેનો તફાવત, નાનું આંતરડું અને મોટું આંતરડું. આપણે કીધું હતું કે નાનું આંતરડું છે તેની લંબાઈ કેટલી હોય છે, તો કે 7.5 મીટર હોય છે. તો આ મોટા આંતરડામાં છે કે મોટું આંતરડું એ નાના આંતરડા કરતા પહોળું અને ટૂંકું હોય છે. તો લખીએ, મોટું આંતરડું એ નાના આંકડા કરતા પહોળું અને ટૂંકું હોય છે. મોટું આંકડું જે છે એ નાના આંકડા કરતા કેવું હોય છે, પહોળું અને ટૂંકું હોય છે. તે આશરે 1.5 મીટર લાંબુ હોય છે. જ્યારે નાનું આંકડાની લંબાઈ કેટલી હતી, તો કે 7.5 મીટર. મોટા આંતરડાની તો કે 1.5 મીટર, કે તે આશરે 1.5 મીટર જેટલું લાંબુ હોય છે. તે આશરે 1.5 મીટર જેટલું લાંબુ હોય છે. કેટલી છે મિત્રો લંબાઈ, તો કે 1.5 મીટર. તે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કરે છે. હવે આપણે કીધું કે નાના આંતરડામાંથી જે ખોરાકનું પાચન થયેલું નથી તેવો ખોરાક ધીમે ધીમે મોટા આંતરડામાં દાખલ થાય છે. તો હવે ખોરાક દાખલ થયો, કે જે અપાચિત ખોરાક છે એ મોટા આંતરડામાં દાખલ થયો, તો હવે એમાં શું કાર્ય થશે? તો આપણે કીધું છે કે ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કરે છે. તો આ મોટા આંતરડાનું કાર્ય છે કે તે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ખનિજ ક્ષારોનું શોષણ કરે. તે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. તો આ થયું મિત્રો એનું કાર્ય, મોટા આંતરડાનું કાર્ય. હવે બાકી રહેલ કચરો એ મળાશયમાં જાય છે અને તેમાં અર્ધપાચિત મળ સ્વરૂપે રહે છે. હવે જે બાકી વધેલો જે કચરો છે, બરોબર, અપાચિત જે ખોરાક છે એ ધીમે ધીમે હવે આગળ ક્યાં જશે, તો કે મળાશયમાં જાય છે અને તે અર્ધપાચિત મળ સ્વરૂપે રહે છે. બરાબર છે મિત્રો? તો હવે આપણે કીધું કે જે વધેલો કચરો છે જે વધેલ અપાચિત કચરો એ મળાશયમાં જાય છે અને મળ સ્વરૂપે રહે છે. આપણે કીધું કે નાના મોટા આંતરડામાં શું કાર્ય થાય, તો કે મોટા આંતરડામાં જે અપાચિત ખોરાક આવ્યો છે તે આવ્યા પછી મોટું આંતરડું છે એ અપાચિત ખોરાકમાંથી પાણી અને ખનિજ ક્ષારનું શું કરશે, શોષણ કરશે. હવે શોષણ થઈ ગયું ત્યાર પછી જે અપાચિત ખોરાક વધ્યો છે એ ધીમે ધીમે ક્યાં જશે,
તો કે મળાશયમાં જશે અને તે જગ્યાએ એ મળ સ્વરૂપે અહીંયા સ્થિર થઈ જશે. તો હવે આગળ જોઈએ કે આ મળ એ મળ દ્વાર દ્વારા સમયાંતરે નિકાલ પામે છે. હવે આપણે કીધું કે તે ખોરાક છે એ મળાશયમાં મળ સ્વરૂપે રહે છે. તો હવે આ જે મળ સ્વરૂપે રહેલો જે ખોરાક છે એ મળ દ્વાર દ્વારા સમયાંતરે નિકાલ પામે છે, જેને મળ ત્યાગ કહેવામાં આવે છે. સમજાણું મિત્રો, લખીએ આપણે કે આ મળ દ્વાર દ્વારા સમયાંતરે નિકાલ પામે છે, જેને મળત્યાગ કહે છે. સમજાણું મિત્રો, આપણે કીધું કે મોટા આંતરડામાં જે ખોરાક આવ્યો તો મોટું આંતરડું છે એ ખોરાક માંથી શું કરશે, તો કે મોટું આંતરડું એ ખોરાક માંથી પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરશે. તો હવે જે ખોરાક વધ્યો એ ધીમે ધીમે આગળ ક્યાં જશે, તો કે મળાશયમાં જશે અને ત્યાં એ મળ સ્વરૂપે રહે છે. તો આ મળ સ્વરૂપે જે રહેલો ખોરાક છે એ મળ દ્વાર દ્વારા સમયાંતરે, એટલે કે અમુક અમુક સમયે સમયાંતરે નિકાલ પામે છે, કે જેને મળ ત્યાગ કહે છે. તો મિત્રો, આ ભાગની અંદર આપણે નાના આંતરડામાં શોષણ અને મોટું આંતરડું આ બંને ટોપિકો વિશે આપણે ચર્ચા કરી. તો હવેનો આપણો જે આગળનો ટોપિક છે કે ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન. જે પ્રાણીઓ ઘાસ ખાતા હોય એવા પ્રાણીઓની અંદર કઈ રીતે પાચન થાય છે તેના વિશેનો અભ્યાસ આપણે આગળના ભાગની અંદર કરીશું. તો આ બંને ટોપિક મિત્રો તમારે ફરજિયાત હોમવર્કમાં લખવાના રહેશે અને એ ટોપિક તમારે આ રીતે મુદ્દા વાઇઝ જ લખવાના છે. તો હવેની આગળની જે ચર્ચા છે એ આપણે આગળના ભાગમાં કરીશું. નમસ્કાર.